अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 8 विषय गुजराती विषयांक छे निबंध लेखन कार्य सेमेस्टर 1। दरेक विद्यार्थी मित्रों ने याद हशे कि आपणे गया तास में निबंध लेखन कार्य कर्युं हतुं अने एमां आपणे निबंध જોયું હતું મારો પ્રિય તહેવાર દિવાળી। ફરીથી આપણે અહીં એકવાર અનુકમણિકા જોઈ લઈએ। અનુકમણિકામાં દરેક વિદ્યાર્થિનીઓએ પોતાનું નામ, રોલ નંબર, ધોરણ, વર્ગ, વિષયમાં ગુજરાતી નિબંધ અને ત્યાર પછી નિબંધ ક્રમાંક 1/16/2020 વાત્સલ્ય મૂર્તિમાં અથવા માતૃપ્રેમ, નંબર 2/18/2020 વિધાનસભા ગૃહની મુલાકાત, નંબર 3/19/10/2020 મારો પ્રિય તહેવાર દિવાળી। અને હવે આપણે આગળ નંબર 4/22/10/2020 વાર્તા લેખન, આટલી વિગત અનુકમણિકામાં લખેલી હોવી જોઈએ। અને જે વિદ્યાર્થિનીઓએ નિબંધની નોટ હજી પણ બનાવી નથી તેમણે વહેલામાં વહેલી તકે નિબંધની નોટ બનાવી લેવી અને આ 4-4 નિબંધ દરેક વિદ્યાર્થિનીઓની નિબંધની નોટમાં લખવાના રહેશે। આગળ આપણે શરૂઆત કરીએ આપણા આજના નિબંધની। આપણો આજનો નિબંધ છે વાર્તાલેખન। વાર્તાલેખન નામ સાંભળતા જ બધાને મગજમાં આવ્યું જ હશે કે આજે આપણે એક સરસ મજાની વાર્તા લખવા જઈ રહ્યા છીએ। તો વાર્તાલેખનમાં આપણે શરૂઆત કરીએ। પહેલાં તો તમારે નિબંધની નોટમાં ડાબી બાજુએ ઉપર ખૂણામાં આજની તારીખ 22/10/2020 અને વાર થર્સડે એટલે કે ગુરુવાર અને આપણા હેડિંગમાં ટાઇટલમાં આપણે લખીશું વાર્તા લેખન। એની સૂચના જે છે તે આ પ્રમાણે, નીચેના મુદ્દા પરથી વાર્તા લખો, વાર્તાને યોગ્ય શીર્ષક આપો। ત્યાર પછી આપણે એક લાઇન ખાલી રાખીને આ રીતે આપણે વાર્તાના મુદ્દા સારા અક્ષરે લખવાના છે। હવે આપણે જોઈએ વાર્તા કઈ છે। બે સ્ત્રીઓ, બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો। એક કહે બાળક મારું છે, બીજી કહે બાળક મારું છે। બંનેનું ન્યાયાધીશ પાસે જવું। ન્યાયાધીશે બાળકના બે ટુકડા કરી વહેંચી લેવા કહ્યું। બીજી સ્ત્રી બાળકના બે ટુકડા કરવા સંમત થઈ ગઈ। પહેલી સ્ત્રીએ બાળકને જીવતું રાખવા અને બીજી સ્ત્રીને સોંપી દેવા કહ્યું। ન્યાયાધીશે પહેલી સ્ત્રીને બાળક સોંપ્યું અને બોધ। દરેક વિદ્યાર્થીની મિત્રો ધ્યાન આપે, અહીં આપણી પાસે શું છે, આ વાર્તાના મુદ્દા છે। આપણે હવે આ મુદ્દાને આધારે વાર્તા લખવાની છે। તો વાર્તા લખતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે, એક તો મુદ્દાઓ બરાબર ધ્યાનથી વાંચવા અને સમજવા, ત્યાર પછી આપણે મનમાં આ વાર્તાની શરૂઆત અને એના અંત વિશેની સમજ આપણે વિચારવી। વાર્તાનો એક એક મુદ્દો, જે તમને અહીં બધા મુદ્દા આપવામાં આવ્યા છે, આ એક એક મુદ્દા ધ્યાનમાં રાખવાના છે અને એક સરસ મજાની વાર્તા એના ઉપરથી આપણે લખવાની છે। વાર્તામાં જે વાક્ય હોય તે વાક્ય કેવા લેવાના છે, એકદમ નાના, ટૂંકા અને સરળ વાક્ય હોવા જોઈએ। વાર્તામાં યોગ્ય એવા ફકરાઓ પણ પાડવાના હોય છે, સાથે સાથે વાર્તા બહુ લાંબી ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને વાર્તા જે છે તે મોટે ભાગે ભૂતકાળમાં લખાયેલી હોય છે। ત્યાર પછી વાર્તાને એક યોગ્ય શીર્ષક પણ આપણે આપવાનું હોય છે,
અને વાર્તાને અંતે આપણને એમાંથી શું શીખવાનું મળ્યું, શું બોધ મળ્યું એ બોધ પણ આપણે જણાવવાનું હોય છે. અને વાર્તા લખતી વખતે ખાસ ધ્યાન જોડણી, અક્ષર અને વિરામચિહ્નો આ ત્રણ બાબતો પર ખાસ ધ્યાન હોવું જોઈએ. એટલે વાર્તા લખતી વખતે આપણે અત્યારે જે બાબતો મેં તમને કહી છે એ બાબતોને આપણે ધ્યાનમાં લેવાની રહેશે. હવે આપણી પાસે આ મુદ્દા છે, આપણે આ મુદ્દા અત્યારે જોઈ ગયા. દરેક વિદ્યાર્થિનીઓએ પોતાની નિબંધની નોટમાં નવા પાના પર આ રીતે વાર્તા લેખન, હેડિંગ, ત્યાર પછી સૂચના અને આ રીતે મુદ્દા સારા અક્ષરે લખવાના રહેશે. મુદ્દા લખાઈ ગયા પછી હવે ફરી એકવાર આપણે નોટમાં નવા પાના પર આપણે શરૂઆત કરીશું. વાર્તા લખવાની છે, તારીખ અને વાર્તાનું જે શીર્ષક છે તહીં શીર્ષક આપણે મુદ્દાઓને આધારે લખ્યું છે, માતૃ હૃદય. અહીં વાર્તા જે છે તે એક બસ સ્ટેશનના બાંકડા પર એક સ્ત્રી બેઠી હતી. તેના ખોળામાં તેનું બાળક રમતું હતું. એવામાં બીજી એક સ્ત્રી આવીને એ જ બાંકડા પર બેસી ગઈ. એણે પેલી સ્ત્રીના ખોળામાં બેઠેલું રૂપાળું બાળક જોયું એટલે એ તેને રમાડવા લાગી. એટલામાં એક બસ આવી. પહેલી સ્ત્રી તેના બાળકને લઈને ઊભી થઈ. બીજી સ્ત્રીએ એકાએક તેના હાથમાંથી બાળક ખેંચી લેતા કહ્યું, તું મારા બાળકને લઈને ક્યાં જાય છે? બાળક મારું છે. એટલે આપણી પાસે જે મુદ્દા છે એ મુદ્દાને આધારે આપણે આ નાના નાના વાક્યમાં આ ફકરાઓ લખ્યા છે કે જેમાં આપણે જોયું કે બસ સ્ટેશન છે, ત્યાં એક સ્ત્રી આવીને બેઠી છે અને તેના ખોળામાં એનું બાળક રમે છે. ત્યાં કોણ છે, એટલી વારમાં કોણ આવ્યું, બીજી સ્ત્રી પણ આવી, એ બાંકડા પર આવીને બેસી ગઈ. પહેલી સ્ત્રીના ખોળામાં બેઠેલું રૂપાળું બાળક જોયું એટલે રમાડવા લાગી. એટલામાં શું થઈ ગયું, હવે આપણે ફરી અહીં ફકરો લીધો છે. બીજો પેરેગ્રાફ, બસ આવી, પહેલી સ્ત્રી તેના બાળકને લઈને ઊભી થઈ તો બીજી સ્ત્રીએ શું કર્યું, એકાએક તેના હાથમાંથી બાળક ખેંચી લેતા કહ્યું કે તું મારા બાળકને લઈને ક્યાં જાય છે, બાળક તો મારું છે. તો આપણો એક પેરેગ્રાફ, આ બીજો પેરેગ્રાફ. આ રીતે તમારે ટાઇટલ પછી એક લાઇન ખાલી રાખવાની છે, એક પેરેગ્રાફ પછી પણ આપણે લાઇન ખાલી રાખવાની છે. ફકરા જે છે એ સરખી રીતે આપણે યોગ્ય જગ્યા સરખી જગ્યા ખાલી રાખીને ફકરા પાડવાના છે. આગળ બાળકની માં તો આ સાંભળી ડગાઈ જ ગઈ. તે બોલી, બહેન આ તો મારું બાળક છે. તો વળી તેની માં ક્યાંથી થઈ ગઈ? તો બીજો પેરેગ્રાફ, પેલી સ્ત્રી બાળક માટે, બંને સ્ત્રીઓ જે છે તે બાળક માટે ઝઘડવા લાગી. ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. છેવટે બંને સ્ત્રીઓ ન્યાયાધીશ પાસે ગઈ. ન્યાયાધીશે બંનેની વાત ધ્યાનથી સાંભળી, પછી બંને સ્ત્રીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બંનેમાંથી કોઈ સ્ત્રી તે બાળકને છોડવા તૈયાર ન હતી. ન્યાયાધીશે વિચાર કરીને ન્યાય આપ્યો, આ બાળકના બે ટુકડા કરી દો, પછી તમે બંને એક એક ટુકડો વહેંચી લો. એટલે આપણે વાર્તાને આગળ વધારી આપણે શું લખ્યું હવે, કે બાળકની માં તો આ સાંભળીને ડઘાઈ ગઈ એટલે ચોંકી ગઈ અને તે બોલી, બહેન આ તો મારું બાળક છે. વળી તેની માં કેવી રીતે? તો બંને સ્ત્રીઓ આ બાળકને માટે શું કરવા લાગી, ઝઘડો કરવા લાગી. એટલે ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને બંને સ્ત્રીઓને ન્યાયાધીશ પાસે જવાની સલાહ આપી. બંને સ્ત્રીઓ ન્યાયાધીશ પાસે ગઈ. ન્યાયાધીશે વાત ધ્યાનથી સાંભળી, પછી બંને સ્ત્રીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બંનેમાંથી કોઈ પણ સ્ત્રી બાળકને છોડવા તૈયાર ન હતી. હવે ન્યાયાધીશે શું કર્યું, વિચાર કરીને ન્યાય આપ્યો,
એણે શું કહ્યું? આ બાળકના બે ટુકડા કરી દો અને પછી તમે બંને એક એક ટુકડો વહેંચી લો. આગળ આપણે આપણી વાર્તા વધારીએ. આગળ શું કહે છે? બીજી સ્ત્રી જે હતી તે બાળકના બે ટુકડા કરીને વહેંચી લેવા તરત જ સંમત થઈ ગઈ, પણ બાળકની સાચીમાં રડી પડી અને બોલી, સાહેબ, બાળકના બે ટુકડા નથી કરવા. ભલે એ સ્ત્રી બાળકને લઈ જતી, હું એને મારું બાળક સોંપી દેવા તૈયાર છું. એમ કરવાથી પણ મારું બાળક જીવતું તો રહેશે ને. ન્યાયાધીશે આમ હોશિયારીથી માતૃહૃદયને પારખી લીધું. તેમણે પહેલી સ્ત્રીને તેનું બાળક સોંપ્યું અને બીજી સ્ત્રીને સજા કરી. અહીં આપણે જે આ વાર્તામાંથી શીખવાનું મળ્યું તે છે, માતેમાં માતૃહૃદય છૂપું ન રહે. તો અહીં શું થયું હવે કે જ્યારે ન્યાયાધીશે કહ્યું કે બાળકના બે ટુકડા કરો અને બંને એક એક વહેંચી લો, તો બીજી સ્ત્રી જે હતી એ ટુકડા કરીને વહેંચવા તૈયાર થઈ ગઈ, પણ જે સાચીમાં હતી તે રડી પડી અને તરત જ બોલી કે સાહેબ, બાળકના ટુકડા નથી કરવા. ભલે સ્ત્રી બાળકને લઈ જતી, એને સોંપી દો, એમ કરવાથી મારું બાળક જીવતું તો રહેશે ને. એટલે ન્યાયાધીશે પોતાની હોશિયારીથી માતૃહૃદયને પારખી લીધું અને પહેલી સ્ત્રીને તેનું બાળક સોંપ્યું, બીજી સ્ત્રીને સજા કરી. હવે આખી આ વાર્તા જે આપણી છે એ વાર્તા આપણી અહીં પૂર્ણ થાય છે. પણ આ વાર્તામાં આપણે જે જાણ્યું તે મેઇન પોઈન્ટ આપણો જે છે તે છે માં. માં તે માં માતૃહૃદય છૂપું ન રહે, એટલે માનું જે હૃદય છે એ કોઈનાથી છૂપું રહેતું નથી. એટલે અહીં માતૃહૃદય કેવું હોય છે તેના વિશે આપણે આ વાર્તામાં જાણ્યું, સમજ્યું અને સરસ મજાની આપણે આ વાર્તા જોઈ. અને એટલે જ આપણે આ વાર્તાનું આગળ શીર્ષક શું મૂક્યું? માતૃહૃદય. દરેક વિદ્યાર્થિનીઓએ આ વાર્તા લેખન નિબંધની નોટમાં અનુકમણિકામાં નંબર 4 આપીને વિગત લખી. આ વાર્તા સારા અક્ષરે લખવાની રહેશે. જોડણીમાં અક્ષર પર, વિરામચિહ્ન પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. અહીં આપણો આજનો આ નિબંધ પૂર્ણ થાય છે, સાથે જ આપણો આ તાસ પણ પૂર્ણ થાય છે. થેન્ક યુ.